गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप जोईशुं ब्लेकबक पहलो लेसन है ब्लेक ब्यूटी ऑफ वेलावदर। आ पाठ में कारियाड रण ब्लेकबक विषय माहिती आपेली छे। ब्लेकबक एटले सुरखाब भारत पाकिस्तान नेपाल में जोवा मळे छे, बराबर। गुजरात में ते सौराष्ट्र में जोवा मळे, त्यांना भाल प्रदेश वेळावदर में कारियाड नुं प्रख्यात राष्ट्रीय उद्यान छे। आ पार्कनी स्थापना 1972 में थई छे, जे भावनगर थी 72 किलोमीटर दूर आवेलुं छे, बराबर। एटले आ कारियाड आपणने क्यां जोवा मळे छे? भाल प्रदेश में। वेळावदर में कारियाड नुं उद्यान भी छे, 1972 में स्थापना थई ने भावनगर थी 72 किलोमीटर दूर आवेलुं छे। मध्य जून थी मार्च महीनाना अंत सुधी में आ उद्यान में कारियाडने जोवानो सरस समय होय, एटले जून थी मार्चना अंत सुधी तमे जोवा जई शको छो। तेलुगु भाषा में कृष्ण झींका कहेवामां आवे छे। आंध्र प्रदेश नुं राज्य प्राणी छे। भारतीय पौराणिक कथा अनुसार कारियाड ए कृष्ण झींका ने चंद्रनुं वाहन पण मानवामां आवे छे। कृष्ण झींका ने चंद्रनुं वाहन मानवामां आवे छे। गरुड़ पुराण अनुसार कृष्ण झींका ज्यां रहेतो होय ते विस्तार में समृद्धि लावे छे। कारियाड तेना चक्राकार शिंगड़ा माटे जाणीतुं छे। मतलब आ कारियाड जेना विषे आपणने वात आपेली छे, वेळावदर में पार्क छे, भावनगर थी 72 किलोमीटर दूर छे। तेलुगु भाषा में कृष्ण झींका आंध्र प्रदेश राज्य प्राणी और भारतीय कृष्ण झींका चंद्रनु वाहन ज्यां होय त्यां समृद्धि लावे एनी खासियत छे। त्यार पछी कारियाड सामान्य रीते एक नर नेता 15 થી 20 પ્રાણીઓના સમૂહમાં મેદાનમાં ફર્યા કરે। એટલે કઈ રીતે એનું જે જાતિ છે 15 થી 20 પ્રાણી સમૂહમાં ખુલ્લા મેદાનમાં તે ઝડપી પ્રાણીઓમાંનો એક છે। ખુલ્લા મેદાનમાં ઝડપથી ચાલે અને મોટાભાગના શિકારીઓ પ્રાણી કરતાં લાંબા અંતર સુધી ઘણી ઝડપથી દોડી શકે, દોડવાની ક્ષમતા બી વધારે છે, કલાકના 80 માઇલની ઝડપથી દોડી શકે છે। ચિત્તા, વરુ અને જંગલી કૂતરા કાળિયારને મારી ખાય છે, આટલી સ્પીડમાં જાય તો પણ એને મારી ખાય। એટલે આની ખાસિયત છે 15 થી 20 સાથે હોય, ઝડપથી ભાગી શકે અને મોટાભાગના શિકારી પ્રાણીઓ કરતાં લાંબા અંતર સુધી ઘણી ઝડપથી ભાગે, જરૂર પડે ત્યારે કલાકના 80 માઇલ, એક કલાકમાં 80 માઇલ સુધી પોતે દોડી શકે એવી કેપેસિટી ધરાવે છે અને જંગલી કૂતરા આ કાળિયાને મારી ખાય છે। તો આ વેળાવદરમાં જે આપણને બ્યુટી જોવા મળે તો એ પહેલો જ લેસન આપણને આપેલો છે। તમારે ખાલી ગુજરાતી સમજશો ને, એટલે તમે પેરેગ્રાફ વાંચશો એટલે એનામાંથી તમને સવાલના જવાબ શોધીને લખતા આવડી જશે। કાળિયાર ઘાસાહારી પ્રાણી છે, મતલબ શાકાહારી છે। તેનું અધિકતમ આયુષ્ય 16 વર્ષનું છે। આ બધું યાદ રાખજો, યાદ રહી જાય તેવું છે। કાળિયાર માંસ ને ચામડા માટે એનો શિકાર કરવા માટે ભારતીય કાયદા માટે પ્રતિબંધ હોવા છતાં ઘણી વખત એને શિકાર થવાના પ્રસંગો હજવે બને છે। 1972માં વન્યજીવના કાયદા અનુસાર સૈદ્ધાંતિક રક્ષણ આપવામાં આવેલું છે। કોઈક વાર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈને કાળિયાર અને બીજા પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં નિહાળવાની મજા તમારે પણ લેવી જોઈએ। આ છે આપણું કાળિયાર, જે વેળાવદરની અંદર, આપણા ગુજરાતની અંદર આવેલું જે વેળાવદર છે ત્યાં આપણને જોવા મળે છે। ત્યાં 1972માં એના કાયદાને રક્ષણ આપવામાં આવ્યું છે અને એની આયુષ્ય 16 વર્ષનું હોય છે અને એનો શિકાર માંસ અને ચામડા માટે થાય। મતલબ તમને પેરેગ્રાફ આપેલો હશે એટલે તેનું ગુજરાતી કરશો એટલે આ બધું તમને મળી જશે, એટલે તેના સવાલના જવાબ તમે લખી શકશો। તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।